Hi friends, good morning. How are you? Fine. Okay. चलो अपना लेक्चर ની શરૂઆત કરીશું. તો પેલા હોમવર્ક કરી લીધું બધાએ. ગઈ વખતે શું આપ્યું તું હોમવર્ક? બોલો. હા, યાદ કરો. કરી લીધું ને બધાએ? તો પછી યાદ જ હોય હોમવર્ક કર્યું હોય તો. હા, સરસ. વેજીટેબલ ના નેમ આપ્યા હતા ને? હે, ક્યાં સુધી કરાવ્યા હતા આપણે? બોલો બોલો, કયા કયા વેજીટેબલ્સ કરાવ્યા હતા? હા, યાદ છે. હે, બોલો. હા, બોલો બોલો. તો ટમેટો કરાવ્યું હતું ને? હે, બોલો બોલો, શું કરાવ્યું હતું? ટમેટો, પછી લેમન, બરાબર, પછી ચીલી, ઓનિયન કર્યા હતા ને બધા? ઓકે, તો ચાલો હવે આપણે વેજીટેબલ્સ યુનિટ 3 એની અંદર આગળના વેજીટેબલ્સ જોઈશું. ચાલો તો પેલા સ્પેલિંગ બોલી જઈએ જે વેજીટેબલ શીખ્યા આપણે. ઓકે, ચાલો તો પેલા ટમેટો. તો બોલો ટમેટોનો સ્પેલિંગ. ટી ઓ એમ એ ટી ઓ, બરાબર ને? રાઈટ. બોલો ટી ઓ એમ એ ટી ઓ, ટમેટો એટલે ટમેટું, બરાબર. પછી બીજું વેજીટેબલ બોલો બોલો. લેમન. કયું? લેમન. બોલો સ્પેલિંગ. એલ ઈ એમ ઓ એન. એલ ઈ એમ ઓ એન, લેમન એટલે લીંબુ. ચલો ત્રીજું વેજીટેબલ બોલો. ચીલી. કયું? ચીલી. બોલો સ્પેલિંગ. સી એચ આઈ ડબલ એલ આઈ, ચીલી એટલે મરચું, બરાબર ને? એના પછી કયું શીખ્યા હતા? ઓનિયન, બરાબર ને? બોલો સ્પેલિંગ. ઓ એન આઈ ઓ એન. ઓ એન આઈ ઓ એન, ઓનિયન એટલે ડુંગળી, બરાબર. હવે એના પછીના વેજીટેબલ શીખીશું, બરાબર. તો ચાલો, બધા પાસે વર્કબુક છે ને? એમાં પણ આપેલા છે. જુઓ, આવી વર્કબુક છે ને તમારી પાસે? ઓકે, એમાં યુનિટ 3 વેજીટેબલ્સ છે ને? ચલો કાઢો. અહીંયા જે સ્પેલિંગ લખું એ તમારે તમારી નોટબુકમાં પણ લખવાના છે, બરાબર. ચાલો, અન્યન પછી શું છે બોલો? બ્રિંજલ. શું છે બ્રિંજલ? બ્રિંજલ નો સ્પેલિંગ બી આર આઈ એન જે એ એલ. શું છે બ્રિંજલ નો સ્પેલિંગ? બી આર આઈ એન જે એ એલ. બ્રિંજલ એટલે રીંગણ, બરાબર. બ્રિંજલ એટલે રીંગણ. ઓકે, જોયો સ્પેલિંગ બધાએ? બરાબર, તમારી બુકમાં પણ લખવાનો છે બી આર આઈ એન જે એ એલ. બ્રિંજલ એટલે રીંગણ. ચાલો, બ્રિંજલ પછી શું છે? ચિત્રમાં જુઓ, આ બ્રિંજલ છે. ઓળખતા આવડે ને બધાને? રીંગણ કોને કહેવાય? હે, જુઓ, આ છે બ્રિંજલ એટલે રીંગણ. એના પછી શેનું ચિત્ર છે? પટેટો એટલે બટેટું. તો ચાલો એનો સ્પેલિંગ લખીએ. તો પી ઓ ટી એ ટી ઓ, બરાબર. પી ઓ ટી એ ટી ઓ, પટેટો. પટેટો એટલે બટેટું, બરાબર. બટેટું, બટેકું, બધા એમ ગમે એ નામ કહીએ આપણે, બરાબર. બટેટું એ કહેવાય ને બટેકું એ કહેવાય, બરાબર. ચાલો, હવે એના પછી શેનું ચિત્ર છે? જુઓ, કેરટ, ગાજર છે ને? હે, તો ચાલો કેરટનો સ્પેલિંગ લખીએ. સી એ ડબલ આર ઓ ટી, કેરટ એટલે ગાજર. શું થાય કેરટનો સ્પેલિંગ? સી એ ડબલ આર ઓ ટી, કેરટ એટલે ગાજર. ચાલો,
એના પછી શું છે જુઓ, શેનું ચિત્ર છે? હા, શિયાળામાં આવે ને, હે બોલો શું છે? મૂળો. શું છે? મૂળો. મૂળાને શું કહેવાય? રેડિશ. શું કહેવાય? રેડિશ. આર એ ડી આઈ એસ એચ, રેડિશ એટલે મૂળો. બરાબર સમજ પડી? આર એ ડી આઈ એસ એચ, રેડિશ એટલે મૂળો. બરાબર. ચાલો એના પછી શું છે, શેનું ચિત્ર છે? જુઓ જુઓ, હા કોબીજ છે ને, હે એને આપણે કહીએ છીએ કેબીજ. શું કહીએ? કેબીજ. તો એનો સ્પેલિંગ થશે સી એ ડબલ બી એ જી ઈ. શું થાય સ્પેલિંગ? સી એ ડબલ બી એ જી ઈ, કેબીજ એટલે કોબીજ. બરાબર બરાબર. તો અહીં સુધીના આપણે શાકભાજીના નામ શીખવાના છે. તો ચાલો હવે આપણે શું કરવાનું છે, ચિત્ર ઓળખતા આવડે ને બધાને? ટમેટું એટલે કે ટમાટો, લેમન, ચીલી, અનિયન, બ્રિંજલ, પટેટો, કેરટ, રેડિશ અને કેબીજ. ઓકે, ચાલો હવે આપણે નામ બોલીએ વેજીટેબલ્સના. ઓકે, ચાલો હું બોલાવું, મારી પછી તમે બોલજો. ઓકે, બી આર આઈ, બોલો બી આર આઈ એન જે એ એલ, બી આર આઈ એન જે એ એલ, બ્રિંજલ એટલે રીંગણ. પી ઓ ટી એ ટી ઓ, આવી રીતના ટુકડા કરીને સ્પેલિંગ તૈયાર કરવાનો. કેવી રીતના? પી ઓ ટી એ ટી ઓ, પોટેટો એટલે બટેટુ. બરાબર. પછી કેરટ, સી એ ડબલ આર ઓ ટી, સી એ ડબલ આર ઓ ટી, કેરટ એટલે ગાજર. રેડિશ, આર એ ડી આઈ એસ એચ, આર એ ડી આઈ એસ એચ, રેડિશ એટલે મૂળો. બરાબર. એના પછી કેબીજ, સી એ ડબલ બી એ જી ઈ, સી એ ડબલ બી એ જી ઈ, કેબીજ એટલે કોબીજ. બરાબર. આ હતા આપણા શાકભાજીના નામ. તો આ નામ તમારે તમારી નોટબુકમાં પણ લખવાના છે. બરાબર. ફેરબુકમાં લખો છો ને? ઓકે, તો આ નામ તમારી નોટબુકમાં લખી નાખજો. ઓકે, ચાલો ફરી આપણે બોલી લઈએ. ચાલો પહેલેથી સ્ટાર્ટ કરીએ. રેડી, વન ટુ થ્રી સ્ટાર્ટ. B R I N J A L, B R I N J A L, બ્રિંજલ એટલે રીંગણ. બોલો, તમે બોલો. હા, B R I N J A L, બ્રિંજલ એટલે રીંગણ. પછી પટેટો, P O T A T O, P O T A T O, પટેટો એટલે બટેટુ. બરાબર. પટેટો એટલે બટેટુ. ચાલો એના પછી કેરટ, બોલો C A, બોલો C A ડબલ R O T, C A ડબલ આર ઓ ટી. શું થાય? કેરટ એટલે ગાજર. ઓકે, કેરટ એટલે ગાજર, હે. ચલો પછી રેડિશ, આર એ ડી આઈ એસ એચ, બોલો આર એ ડી આઈ એસ એચ,
રેડિશ એટલે મૂળો. પછી કેબેજ, બોલો કેબેજ નો સ્પેલિંગ સી એ ડબલ બી એ જી ઈ, સી એ ડબલ બી એ જી ઈ, કેબેજ એટલે કોબી. બરાબર, આ હતા આપણા વેજીટેબલ્સના નામ. ચાલો હવે તમે અને હું બંને એક લાસ્ટ ટાઈમ સાથે બોલી જઈએ, ઓકે? ચાલો, યુનિટ 3 વેજીટેબલ્સ. પહેલાં ફ્રૂટ શીખ્યા, બરાબર, અને હવે વેજીટેબલ્સ શીખવાના છે. ફ્રૂટ્સના નામ બધા યાદ કરી લીધા ને, ઓકે? એના પછી વેજીટેબલ્સ. તો વેજીટેબલ્સમાં ચલો આપણે બંને સાથે બોલશું, ઓકે? ચલો, બી આર આઈ એન જે એ એલ, બોલો. બી આર આઈ એન જે એ એલ, બ્રિંજલ એટલે રીંગણ. પી ઓ ટી એ ટી ઓ, પી ઓ ટી એ ટી ઓ, પટેટો એટલે બટેટુ. સી એ ડબલ આર ઓ ટી, કેરટ એટલે ગાજર. સી એ ડબલ આર ઓ ટી, કેરટ એટલે ગાજર. એના પછી રેડિશ, આર એ ડી આઈ એસ એચ, આર એ ડી આઈ એસ એચ, રેડિશ એટલે મૂળો. સી એ ડબલ બી એ જી ઈ, સી એ ડબલ બી એ જી ઈ, કેબીજ એટલે કોબી. હવે હોમવર્કમાં તમારે શું કરવાનું છે? હોમવર્કમાં જે આ સ્પેલિંગ છે આજે આપણે કરાવ્યા, વેજીટેબલ્સના બ્રિંજલથી માંડીને કેબેજ સુધી એક સ્પેલિંગ બે વાર લખવાનો છે, ઓકે? સેમા? હોમવર્કની નોટબુકમાં, ઓકે? એકવાર તો તમારે તમારી ફેરબુકમાં લખી લેવાના, પણ જ્યારે હું હોમવર્ક આપું તો એ હોમવર્કમાં લખવાનું, ઓકે? તો ચાલો હોમવર્ક લખી લ્યો બધાય. આજે કરાવેલ સ્પેલિંગ બે વાર લખવા, બરાબર. બ્રિંજલ છે તો બ્રિંજલનો સ્પેલિંગ બે વાર, બી આર આઈ એન જે એ એલ, બ્રિંજલ એટલે રીંગણ. પાછો બીજી વાર, બી આર આઈ એન જે એ એલ, બ્રિંજલ એટલે રીંગણ. એવી રીતના તમારી હોમવર્કની નોટમાં બરાબર બે વાર લખવાના છે, ઓકે? અને જોડે જોડે તૈયાર પણ કરવાના, બરાબર. બ્રિંજલનો સ્પેલિંગ તમને આવડવો જોઈએ, ઓકે? એવી રીતના બધા વેજીટેબલના સ્પેલિંગ તમને આવડવા જોઈએ. એટલે જ હું રોજ 5-5 કરાવું છું કે જેથી તમે તૈયારી કરી શકો, ઓકે? તો હોમવર્ક કરી લાવશો ને બધા, બરાબર. આ બ્રિંજલથી માંડીને કેબેજ સુધીના સ્પેલિંગ તમારે બે વાર લખવાના છે. તો ચાલો બીજું આગળના લેક્ચરમાં શીખીશું. ફાવે છે ને બધાયને, ઓકે? ન ફાવે તો મૂંઝાવાનું નહીં, કહેવાનું કે ટીચર આ મને નથી આવડતું, મને શીખવાડો, ઓકે? ગમે ત્યારે મને કહેજો, હું તમને કરાવીશ. તો ચાલો આવતા લેક્ચરમાં મળીશું. બાય.